जीवन योग जीवन योग जीवन योग जीवन योग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग धर्म अर्थ के काम मोक्ष नो मार्ग छे आयोग चित्त नि चंचलता अही टळे मन ने मोटी शाता मळे अंतर आनंद उपजे जारे दूर थाय भवरो जीवन यो जीवन यो जीवन यो जीवन यो। नमस्कार दर्शक मित्रों, आपणी संस्कृति आपणी ओळख एटले डीडी गिरनार दूरदर्शनना जीवन योग कार्यक्रम में आपनु स्वागत छे। मित्रों, आप जीवन योग श्रेणी नियमित निहाळो छो, आपने गमे छे अने आपना प्रतिभाव पण अमने मळता रहे छे, ए बदल आपनो खूब खूब आभार। मित्रों, अनेक प्रतिकूलताओ, समयनो अभाव अने आपना व्यवहारिक अने मानसिक वलणोने कारणे अपने जीवनों वसंत काल जेवो समय व्यर्थ गुमावीए छे अने रोगों ने निमंत्रण आपी दुखी थईए छे। तो जेमणे आरोग्यमय जीवनों आनंद प्राप्त करवो छे तेमणे आ अमूल्य अवसर गुमाव्या वगर सुखी जीवन जीववा माटे नियमित योगासन, प्राणायाम अने ध्यानों अभ्यास करवो जोईए। तो आओ आजे आपणे तन दुरस्ती एटले के शारीरिक स्वास्थ्य संबंधी चर्चा करीशुं। આપણી વચ્ચે શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ ઉપસ્થિત છે। સ્વામીજી પ્રણામ। પ્રણામ માં પ્રણામ, આપનું સ્વાગત છે। ધન્યવાદ સ્વામીજી। સંસારના કામો કરવા હોય કે પછી આધ્યાત્મિક પ્રગતિ કરવી હોય, શરીર તો સ્વસ્થ જોઈએ જ, ખરી વાત, પણ આજે એનાથી ઉલટું મોટાભાગના લોકોના શરીરમાં નાની કે મોટી કંઈક ને કંઈક તકલીફ રહે છે, શરીર કથળતા જાય છે, તો તંદુરસ્તી જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? બહુ સુંદર વાત કરી છે, કારણ કે શ્રુતિએ પણ એવું કહ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષાણામ આરોગ્યમ મૂળ ઉત્તમમ। તમે ધર્મનું પાલન કરવા માગતા હો, અર્થ ઉપાર્જન કરવાનો હોય, ઈચ્છાઓની પૂર્તિ કરવાની હોય કે મોક્ષના માર્ગે પ્રયાણ કરવાનું હોય, તન દુરસ્તી તો અત્યંત આવશ્યક છે। આવું જ આગળ પણ કહેવામાં આવ્યું છે કે શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। જીવનના કોઈ પણ ક્ષેત્રે કંઈ પણ કામ કરવા માટે શરીર એ ઘણું જ મહત્ત્વનું અંગ છે, પરંતુ આ શરીર પોતે સ્વતંત્ર નથી। જો મન દુરસ્ત નહીં હોય તો તંદુરસ્ત નહીં રહી શકે। દાખલા તરીકે મન વિખાઈ ગયું છે, મન વિચળાઈ ગયું છે, મનમાં ગ્લાનિ છે, મનમાં આક્રોશ છે, તો ચહેરા પછી લોકોના આમ ઉદાસ ને ખિન્ન પડેલા હોય, તમે કેમ કરો, મનને કેમ આનંદમાં રહી શકો? એટલે તંદુરસ્તી માટે મન દુરસ્ત જોઈએ। સૌથી પહેલી વાત છે આનંદમાં રહો, આનંદ આપો, દુઃખી થાઓ નહીં, દુઃખી કરો નહીં અને ભગવાનને ભૂલો નહીં। જેમ આપે કહ્યું કે આ જીવનની આપાધાપીના વચ્ચે ગમે તેમ કરીએ તો પણ લોકોના શરીર કથળતા જાય છે, થોડું આસન કરો, પ્રાણાયામ કરો, ધ્યાન કરો, આપની વાત સાવ સાચી છે, પણ એની સાથે તમારા પોતાના જીવનના દૈનિક વ્યવહાર અને આહાર, એ આહાર અને વિહાર છે, એની અંદર જ્યાં સુધી સંતુલન નહીં હોય ત્યાં સુધી તન દુરસ્તી નહીં આવી શકે। રાત્રે મોડે સુધી જાગવાનું, 12-1-2 લોકો કોમ્પ્યુટરના સામે બેસી રહે, પછી ફેસબુકના સામે બેસી રહે, ધંધો છે, બિઝનેસ છે, આવશ્યકતા છે, પણ આખો વખત કંઈ કામ ન હોય તો પણ વોટ્સઅપ કર્યા કરવાનો, મેસેજ મૂક્યા કરવાના, તો ધીસ ઓલ મેક્સ એ હેલ ટુ ધ માઇન્ડ। કારણ કે જેને મળે છે એને એની રુચિ હોય ના પણ હોઈ શકે, તો તંદુરસ્તીના માટે થોડા આસનો કરીએ, થોડા પ્રાણાયામ કરીએ, થોડું ધ્યાન કરીએ, અને એના ઉપરાંત ખાવા પીવાની બાબતમાં તો બહુ જ કાળજી રાખીએ। ભગવદ્ ગીતાએ કહ્યું છે કે સાત્વિક આહાર છે,
રાજસિક આહાર છે, તામસિક આહાર છે. તો સાત્વિક આહાર એટલે શું છે કે આપણે તાજા ફળો છે, તાજા શાકભાજી છે, તાજી રસોઈ છે તે ખાઈએ. અને રાજસિક છે કે તે બહુ તેલ મસાલાવાળું છે. અને તામસિક છે તે જૂનું, કોવાઈ ગયેલું, સડેલું તેવું નહીં ખાવાનું. આટલી વાત એક જો સમજાય, સમયમાં ખાવાનું, સમયમાં સૂઈ જવાનું, અને પરિસ્થિતિઓના ગમે એટલા આરો અવરોના વચ્ચે પણ એક્સેપ્ટ ધ સિચ્યુએશન. સૂર્ય નમસ્કાર છે એક આપણું એક મૂળ છે, એનાથી આપણે કામ ચાલુ કરી શકીએ. એ સંપૂર્ણ શરીરની સ્વસ્થતા રાખે છે, અને શરીર સ્વસ્થ, શરીર પર નિયંત્રણ એટલે આપણા પ્રાણ પર નિયંત્રણ, પ્રાણ પર નિયંત્રણ એટલે ઇન્દ્રિયનું નિયંત્રણ, અને ઇન્દ્રિયથી મન, મનથી બુદ્ધિ, એટલે આ બધું એકમેકની સાથે સંકળાયેલું છે. આવો આપણે સૂર્ય નમસ્કાર જોઈએ. સૂર્ય ચેતના આપે છે, સૂર્ય પ્રાણ આપે છે, સૂર્ય ઉર્જા આપે છે, સૂર્ય પ્રસન્ન રાખે છે. પેલું કમળ પણ સૂર્ય આવે ત્યારે જ ખીલે ને. તેમ તંદુરસ્તી માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરીએ. ઓમ મિત્રાય નમઃ. રવયે નમઃ. સૂર્યાય નમઃ. ડાબો પગ પાછળ લઈ, ભાનવે નમઃ, ખગાય નમઃ, પુષ્ણે નમઃ, હિરણ્યગર્ભાય નમઃ, મરીચયે નમઃ. જમણો પગ આગળ લાવી, આદિત્યાય નમઃ, સવિત્રે અર્કાય નમઃ, ભાસ્કરાય નમો નમઃ. અને હવે આપણે જોઈએ વિપરીત કરણી મુદ્રા. ઓમ વિપરીત કરણી મુદ્રાને માટે આપણે પહેલા જમીન પર છતાં સુઈ જવાનું છે. એડી અને પંજા જોડેલા, હાથની હથેળી જમીન પર, આંખો ખુલે. આ વિપરીત કરણી મુદ્રા સર્વાંગ આસનના જેવી જ છે, પણ સર્વાંગના માટે અનેક નીતિ નિયમો છે. વિપરીત કરણા એક મુક્ત આકાશ જેવી છે, ગગનમાં કોઈ પણ વિહાર કરી શકે. ધીરેથી ઊંડો શ્વાસ લઈએ અને બંને પગને ધીરેથી ઊંચા કરીએ. જો ઘૂંટણ વાળવાનું નથી. મોટા ભાગના યોગના વિદ્યાર્થીઓ છે આ સર્વાંગ હલ અને વિપરીત કરણી ઢીચણને ઘૂંટણને વાળીને ધૂળમ કરતા કરે છે. નહીં, શાંતિથી કરવું જોઈએ. ઓ બંને હાથ કમર સુધી આવ્યા, નાભીથી ગળા સુધી એક 45 ડિગ્રીનું એંગલ છે. આમ થવાથી લોહીનો પુરવઠો છે તે આપણા થાઇરોઇડ અને પેરાથાઇરોઇડને વધુ માત્રામાં મળે છે. થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ છે તે આપણા શરીરમાં પ્રધાનમંત્રીના જેવું કામ કરે છે. આપણું શ્વસન તંત્ર, આપણું રુધિરાવેશણ તંત્ર, આપણું પાચન તંત્ર, આપણું ઉત્સર્ગ તંત્ર, તેના સિવાય જે આપણું સંવેદન તંત્ર છે, આ બધાનું નિયંત્રણ અહીં થાય. હવે ધીરેથી આમાંથી જ આપણે હલાસન કરીએ. ઓ હળના આકાર જેવું આ હળાસનનો અભ્યાસ કરીએ, પાચન ક્રિયા તો સારી થાય, કબજિયાત ન થાય, સૌથી વધારે પેટની ચરબી ન વધે, કરોડરજ્જુ છે તે ખુલે છે એટલે સ્ફૂર્તિ આવે છે, માણસને આળસ ન થાય, અને આળસ ન થાય ને સ્ફૂર્તિ રહે, શરીર સ્વસ્થ રહે, તો પછી મન પણ દુરસ્ત રહેશે.
આ હલાસનમાંથી ધીરેથી આપણે પાછા આવીએ. આવતી વખતે પણ ઉતાવળ નહીં, શાંતિથી. ઓ કરીએ કટી ઉત્થાન. બહુ જ સહેલું છે. ઘૂંટણને વાળ્યા, હવે હાથ પર વજન આપીએ, પગ પર વજન આપીએ અને કમરને ઊંચી કરીએ. ઓ આમ થવાથી પણ હૃદય ઉપર રહે છે અને આપણા થાઇરોઇડ પેરાથાઇરોઇડ નીચે રહે છે. પિચ્યુટરી, પીનિયલ, સેરિબ્રમ, સેરિબેલમ આ બધાને વધારે માત્રામાં લોહી મળે. પણ હવે હાથને નીચે લાવીએ સેતુ બંધ કરવા માટે. ઓ બંને હાથ, જો મારા હાથ કેવી રીતે છે, જોયું કેમ છે. જેવી રીતે આપણે આપણા આ ફ્લાયઓવરના નીચે થાંભલા હોય તેમ આંગળાઓ બહાર, અંગૂઠા અંદર, ધીરે ધીરે ડાબા પગને લાંબો કરીએ. ઓ જમણા પગને તેની જોડે જોડી દઈએ. સેતુ બંધ આસન એટલે ફ્લાયઓવરના જેવું આખી કરોડરજ્જુ ખેંચાય. માણસ કદી આળસુ નહીં થાય, અને આળસુ નહીં થાય એટલે એની અંદર પ્રમાદ નહીં આવે. પ્રમાદો નિત્ય મૃત્યુ ભગવાન બ્રહ્મણ સુતઃ. જે માણસ પ્રમાદી માણસ છે, આળસુ છે, તે માત્ર મૃત્યુને જ પામવાનો છે. ઉદાસ ત્યાં તંદુરસ્તી ના રહે. પાછા આવીએ, ડાબો પગ પાછો, જમણો પગ પાછો. ઓમ હાથ નીચે. ઓમ બંને પગને લાંબા કરો અને વિશ્રાંતિ. ઓમ મિત્રો, તંદુરસ્તી વિષય સંબંધિત ચર્ચા હજી આપણે ચાલુ રાખીશું. એ પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જીવન યોગ શ્રેણીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે તંદુરસ્તી વિશે ચર્ચા કરી રહ્યા હતા. આપણી સાથે છે સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજ. સ્વામીજી, આપે કહ્યું તંદુરસ્તી માટે આહાર વિહારનું નિયમન, સૂર્ય નમસ્કાર, સર્વાંગાસન, વિપરીત કરણી મુદ્રા, હલાસન, કટી ઉત્થાન આસન અને સેતુ બંધાસન, બહુ સરસ. એટલું નિયમિત કરવું જોઈએ. એ ઉપરાંત શું કરી શકાય? આપણે ત્યાં સૌથી મોટી વાત એટલી કે લોકો હંમેશા નેગેટિવ થિંકિંગવાળા, નકારાત્મક, મને કંઈ થઈ જશે તો મારાથી ન જવાય. અને ગુજરાતમાં તો સૌથી મોટી મુશ્કેલી છે. હું છાસ પીવું તો મને શરદી થાય, અરે હું કેળું ખાઉં તો. મેડિકલ સાયન્સને પૂછો, છાસ અને કેળું છે તેનાથી શરદી થતી, શરદીને એનો કોઈ સંબંધ જ નથી. હા, આયુર્વેદ એમ કહેતું હશે, નથિંગ રોંગ ઇન દેટ. પરંતુ તમે છાસ પીઓ, કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં 365 દિવસ સવારે ને સાંજે લોકોને દહીંને છાસ પીવાની ટેવ છે. થોડીક તો છાસ છે અને દહીં છે એને પોતાના આહારમાં ખાવા માટે આવશ્યકતા રાખવી. કાચા શાકભાજી છે ધોઈને ખાવા, લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા, સવારે સાંજે દૂધ મળે તો પીવું, નહીં તો છાસ ને દહીં તો ચોક્કસ ખાવા. આટલું જો કરી શકાય અને તેલ મરચું ને ખટાસ ઓછા, લસણ કાંદા પ્રમાણમાં ઓછા, અને બનશે ત્યાં સુધી શાકાહારી રહેવાનો પ્રયત્ન કરવાનો, તો આપણા પેટ છે એની બધી ગડબડ બધી છે તે નહીં થાય. અરે એવું કહે છે કે ભાઈ, ભોજનાંતે તક્રમ પીવેત, જમ્યા પછી છાસ પીવી. તક્રમ સકરસ્ય દુર્લભમ. અરે છાસ તો ઇન્દ્રને પણ દુર્લભ છે, તો છાસમાં શું મુશ્કેલી છે? એ તો પી જ શકાય. દૂધ તમને ના મળે, છાસ તો પી શકો ને. એ આ બહુ જરૂરી વાત. તંદુરસ્તીના માટે આહાર વ્યવહારમાં એક આહારમાં આ થોડું, બહુ મસાલાઓ, બહુ ચટણી, બહુ તેલ, રસ્તામાં ઊભા આવવા, ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેવું ખાવું, ઇટ મેક્સ એ પ્રોબ્લેમ. હવે બહુ સાદું આસન છે, એનું નામ છે મત્સ્યાસન. એ બે રીતે થાય, પદ્માસનમાં પણ થાય, વજ્રાસનમાં પણ થાય. બધા મિત્રોને ન ફાવે તો સાદું પણ થાય. આપણે સાદું જોઈએ છીએ. બંને પગને જોડેલા રાખવાના, હાથની અથડી છે તે જમીન પર ઊંધી રાખવાની, અને
આંખો છે એને ખુલ્લી રાખીએ, બંને હાથ પર વજન આપીએ, ધીરેથી માતાને ઉચકીએ, એના પહેલાં બંને હાથની તમના નીચે લાવીએ અને હવે માતાને ઊંધું કરી રાખીએ. ઓ માતાનું તાળું આવ્યું જો આ ભાગ આવે. કારણ કે દરેક વ્યક્તિ આજકાલ ભારતમાં પણ 100 માં 60-65% એટલા લોકો કોમ્પ્યુટર નહીં તો મોબાઈલ નહીં તો ટેબ્લેટ્સ એમાં એમ બેસતા હોય છે. આગળ ઝૂકવાનું, લાંબા થઈને સૂઈને પછી આ સર્વાઈકલની તકલીફ પડે, ઝૂકીને લખવાનું વાંચવાનું કોમ્પ્યુટરથી જે ત્રાસ થાય તે ન થાય માટે આખા દિવસમાં એક વખત 3-1 મિનિટ થઈ શકે, કંઈ મુશ્કેલ નહીં પડે. આ આપણું સિમ્પલ મત્સ્યાસન છે. ધીરેથી માથાને ઊંચું કરીએ, માથાને રિલેક્સ કરીએ, બંને હાથ છે તેને બહાર કાઢી લઈએ અને એડી પંજા જોડેલા રાખીએ. હવે સાધારણ રીતે તો પશ્ચિમોત્તાન આસન સૂઈને થતું હોય છે, તો આપણે આપણા મિત્રોને કહીએ ચાલો ઊંડો શ્વાસ લો અને બંને હાથને માથાની પાછળ લઈ આવો, ઓમ છેક જમીન સુધી લઈ આવો, લાવીને પછી ધીરેથી હવે બેઠા થાઓ. ઓમ જર્ક લેવાનો નહીં, ઉતાવળ કરવાની નહીં, હાથનો સપોર્ટ લેવાનો નહીં. જે પહેલી આંગળીનો હુક છે બનાવીને પગના અંગૂઠા પકડવાના. પશ્ચિમોત્તાન આસન, અરે ભગવાન, આખી દુનિયામાં ડાયાબિટીસ છે એનાથી સૌથી વધારે ભારતમાં, અને ભારતમાં પણ સૌથી વધારે ગુજરાતમાં છે. પશ્ચિમોત્તાન આસનનો અભ્યાસ આપણા પેનક્રિયાઝને કામમાં લગાડી અને આપણા શરીરમાં ગ્લુકોઝ છે એનું પ્રમાણ જાળવવાનું કામ કરે છે. આ પશ્ચિમોત્તાન આસન છે, શરૂઆતમાં આટલું બધાથી નહીં થાય, કશો વાંધો નહીં. અંગૂઠા ના પકડાય તો બંને એકડી એડી પકડો જોઈએ. ઓમ એડી પકડ લે આપની, હવે જો એડી પકડાય મહારાજ, એડી ન પકડાય તો એન્કલ પકડો, ચાલો પકડો. ઓમ જો મહારાજ એન્કલ ના પકડાય તો ઢીંચણ પકડી, પકડો ભગવાન ઢીંચણ પકડો, ચાલો. ઓમ પણ તમારું માથું નીચે લાગે છે, એક પ્રયત્ન કરવો જોઈએ. ઊંડો શ્વાસ, હાથ લાંબા કરો, ઊંડો શ્વાસ લઈને હાથને ઉપર લાવો, ઓમ બાજુમાંથી હાથ નીચે લાવો. ઓમ હવે આમાં એક પરિવર્ત પશ્ચિમોત્તાન આસન છે. તમારો આ જે ડાબો પગ છે તેને સીધો રાખો, જમણા પગની એડીને પેરેનિયલ પ્લેસમાં લગાવો. ઓમ બરાબર. હવે તમારા ડાબા હાથને લાંબો કરીને પગનો અંગૂઠો પકડો, ઓમ જમણા હાથને ઉપરથી લાવો. ઓમ પરિવ્રત પશ્ચિમોત્તાન આસન, ડાબા પગ અથવા તો જમણા પગની એડીને પેરિનિયલ પ્લેસમાં રાખવાથી તમારી કામુક ઈચ્છાઓના ઉપર નિયંત્રણ આવે છે. પશ્ચિમોત્તાન આસન કરવાથી પેનક્રિયાઝનું કારણ થાય છે, આગળ ઝૂકવાથી પેટની ચરબી ઓછી થાય છે, પગને લાંબો ખેંચવાથી તમારા હેમસ્ટ્રિંગનું કલ્યાણ થાય છે. એક નાનું એક પણ આસન જો નિયમથી કરવાનો પ્રયત્ન કરો તો તમે ઘણો બધો લાભ મળે. શું કરવાનો? સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતોભયા. થોડું પણ નિયમથી કરો, ધીરેથી હવે આને આપણે છોડી દઈએ. ઓમ બીજા પગને લાંબો કરો. ઓમ ચક્રાસન તો દેખાડવું પડશે, છતાં સૂઈએ ઓમ ને ઘૂંટણને વાળી નાખીએ. ઓમ બંને હાથ માથાની પાછળ. ઓમ અને હવે ચક્રાસનને માટે ઊભા થઈ જઈએ. ઓમ આપણે ભુજંગ શલભ અને ધનુર ત્રણેય આસનનો લાભ આપણને આ ચક્રાસનમાં મળે છે. ધીરેથી આપણે જો આપણી ક્ષમતા હોય તો ડાબા પગને ઊંચો કરી શકાય, કરીએ. ઓમ પ્રયત્નથી થશે, ધીરેથી ડાબો પગ નીચે લાવીએ. ઓમ જમણો પગ ઉપર. ઓમ જમણો પગ નીચે. ઓમ સ્વસ્થ રહો,
અને ધીરેથી હવે ડાબા હાથને ઊંચો કરો. ઓ ડાબા હાથને પાછો લઈ જઈએ. ઓ પૂરી ખાતરી કરીએ આઈ એમ ઓલ રાઈટ. યસ ઓકે. બીજા હાથને આગળ લાવો. ઓ ધીરેથી પાછા આવીએ. ઓ કોઈ ઉતાવળ નહીં, કમરને નીચે લાવો. ઓ બંને હાથને નીચે લાવો. ઓમ પગને લાંબા કરો અને બેઠા થઈ જાઓ. સામેની તરફ મોં કરીને બેસો અને પ્રાણાયામ કરો. બહુ જરૂરી વાત છે કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. પેલા ઓમકાર કરીએ. ઓ સવારે ઊઠીને પહેલું કામ સ્ટાર્ટ ધ ડે વિથ ઓમ. રાત્રે સૂતા પહેલાં છેલ્લું કામ એન્ડ ધ ડે વિથ ઓમ. બપોરે જમતા પહેલાં પણ ઓમકાર કરો. જે લોકોને નિદ્રાની મુશ્કેલી હોય એમણે રાત્રે ઓમકારની રાત્રે ભ્રમરી પ્રાણાયામ કરવાનો. હમિંગ સાઉન્ડ ધ બમ્બલિંગ બી અને સુખપૂર્વક પ્રાણાયામ. કશું ના થાય તો આપણે શિવાનંદ પ્રાણાયામ પણ કરી શકીએ. This all will help you. You are the key. You are the problem. You are the solution. Narayan. એટલે ખોરાકમાં જાગૃતતા, જી, પૂરતી ઊંઘ, જી, હકારાત્મક વિચારસરણી, જી, અને નિયમિત યોગાભ્યાસ, જીવનમાં અનુશાસન, અનુશાસન, જી, એનાથી તંદુરસ્તી જળવાઈ જ શકે. ચોક્કસ. અને સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન બિરાજી શકે. ચોક્કસ. મિત્રો, યોગ દ્વારા વ્યક્તિ વ્યવહારમાં, પોતાના વ્યવસાયમાં અને જીવનમાં વધારે સફળ અને શક્તિશાળી બને છે. એક ડૉક્ટર વધારે સારો ડૉક્ટર બને છે. એક વૈજ્ઞાનિક ઉત્તમ વૈજ્ઞાનિક બને છે. એક શિક્ષક આદર્શ શિક્ષક બને છે. યોગ જીવનના પ્રત્યેક સ્તરે વિકાસના પંથે આગળ લઈ જાય છે અને વિકાસના જે પગથિયા ઉપર આપણે ઊભા હોઈએ ત્યાંથી આગળ વધવાની ક્રિયાનું નામ એટલે જ યોગ. સ્વામીજી, દૂરદર્શન વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર ભગવાન. દર્શક મિત્રો, આપને યોગ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય કે આપના પ્રતિભાવ વ્યક્ત કરવા માગતા હો તો ચોક્કસ પત્ર વ્યવહાર કરી શકો છો. અમારું સરનામું છે નિયામક શ્રી જીવન યોગ કાર્યક્રમ વિભાગ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ ટેકરા, અમદાવાદ 38 00 54. જીવન ઝંઝા સુખ દુઃખ ને ફરતા તા પાટા, ગુલાબ કેરી ગંધ માણવા વાગે છે વળી કાટા. કેડે કંડારો અંતર રે યોગ ને અલખ જગાવો. કેડે કંડારો અંતર રે યોગ ને અલખ જગાવો. જીવન છે અતિ માંગુ સુખદ સ્વાસ્થ્ય ક્યાં લાવો. જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ, જીવન યોગ.